સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલ ને. પૂજા, પૂજા ઓફિસ જાઉ છું. હા જી, આવી. ઓ સાંજે જલ્દી ઘરે આવશો ને? તું કહે તો ઓફિસે ન જાઉં, મારી જાત એવું બિરા. હજુ પણ કઈક ભૂલો છો. બધું આવી ગયું છે. ના, હલો. હા હા, બસ હા, ફેક્ટરી ઉપર માલ પહોંચાડી દો. હા હા હા, આવું છું. હા હા હા, બરાબર છે. આ ઓર્ડર આપણે કરવાનો જ છે. રામનો ભાઈ, કઈ યાદ આવ્યું? ઓ જય, કેમ છો? રામ કેમ છે? એમણે લગ્ન કર્યા? શૈલજા, આ નાટક કરવાનું બંધ કરો. તમે જે કંઈ પણ કર્યું ને એમની સાથે, એના આઘાતથી હજી સુધી એ બહાર નથી આવી શક્યા. અરે લગ્ન તો શું, એ કોઈ છોકરીને મળવા પણ નથી માંગતા. શૈલજા, શું બગાડ્યું હતું મારા સીધા સાદા ભાઈએ તમારી સાથે, કે તમે એમની સાથે આવો દગો કર્યો? અરે શું બગાડ્યું છે અમે તમારું? જય પ્લીઝ, તમે એમ સમજ્યા વગર કશું જ ન બોલો ને, એ વધારે સારું. અરે તમારા જેવી દગાખોર અને તક સાધુ સ્ત્રી બોલી બોલીને બીજું શું બોલવાની હતી? જય, તમે રામના નાના ભાઈ છો એટલે હું તમને બીજું તો કશું નહીં કહું, પણ રામ જેવા ભલા અને નેકદિલ માણસના નાના ભાઈને આવર્તન શોભતું નથી. તમે જો રામભાઈને એટલા નેકદિલ અને ભલા માણસ માનો છો, તો પછી એમની સાથે લગ્ન કેમ ન કર્યા? એ તમને નહીં સમજાય. શું તમે એકની એક વાત લઈને બેઠા છો? નહીં સમજાય, નહીં સમજાય. અરે તમારી પાસે સમજાવવા જેવું છે પણ શું? જો ભાઈ, હું સમજાવવા બેસીશ ને તો તારા પગ તળેથી જમીન પણ ખસી જશે. એય, તું કોણ? હું આનો પતિ સુરત છું. ઓહો, તો તમે જ છો મારા ભાઈના પ્રેમને પરણી જનારા. તારા ભાઈના પ્રેમને હું નહીં, તું પરણ્યો છે, સમજો? એ એ, શું શું કીધું તે? શું કીધું? કાઈ નહીં, ચાલ. એ એ એ, શું કીધું તે? મારા ભાઈના પ્રેમને હું પરણી ગયો છું. એટલે ભાઈ પૂજાને પ્રેમ કરે છે? એટલે પૂજા ભાઈનો પ્રેમ છે? જય, હું અત્યારે તને કઈ નહીં કહું, અને અમારા લગ્નને તો રામના પણ આશીર્વાદ છે. સુરજ, હવે તમે એક પણ અક્ષર નહીં બોલો પ્લીઝ. જય, હું તમને બે હાથ છોડીને વિનંતી કરું છું, અત્યારે તમે જે પણ કઈ સાંભળ્યું એ બધું ભૂલી જજો પ્લીઝ. જય, is
તારા ભાઈના પ્રેમ ને હું નહીં, તું પરણ્યો છે સમજો, તું પરણ્યો છે સમજો, તું પરણ્યો છે સમજો. મિસ્ટર રામ, તમારા ભાઈની જિંદગી તો બચી ગઈ છે, પણ માત્ર હવે ઓબ્ઝર્વ એ કરવાનું છે, કરોડરજ્જુના નીચલા ભાગમાં જે મણકો છે એમાં ખાસું એવું દબાણ આવ્યું છે, એટલે કદાચ એમની પગની મૂવમેન્ટમાં કંઈક પ્રોબ્લેમ હોઈ શકે. રામ,
મને તો આ છોકરીની દયા આવે છે. હજુ પરણીને આવે પૂરા 9 દિવસ પણ નથી થયા અને એના લલાટે આ લખાયું. ઉપરવાળાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય ને એવું લાગે છે મને. બિચારી પારેવા જેવી છોકરી. રામ બેટા, જઈને સાજા થવાનો કોઈ ઉપાય નથી? ડોક્ટર શું કહે છે? માં, ડોક્ટર્સ પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરી રહ્યા છે, પણ સાજા થવા માટે જય એના અંતરથી ઈચ્છા જગાવવી પડશે. માં, પૂજાની સેવાનું ફળ તો જ મળશે જો જય એના આ યજ્ઞમાં સાચા મનથી સહકાર આપે. તમે દવા લેતા જ નથી. અરે, સાજા થવા માટે દવા તો લેવી પડશે ને જય. અરે નહીં, નથી તો મારે સાજા, નથી તો મારે સાજા. જય, આવ બોલાય. અરે કમ સે કમ હું તો બોલું છું મારા મનની વાત. બીજા લોકો જેવું નથી કરતો કે જેના મનમાં કંઈક હોય અને બહાર કંઈક બીજું બતાવે. બસ છે, બહુ થયું. હા, ચૂપચાપ દવા લઈ લો. ચાલો, એકલા છોડી દો મને, એકલા છોડી દો મને. શું થયું? જય, શું થયું? જય, આ બધું શું માર્યું છે તે? જે થોડુંક પૂજાનો તો વિચાર કર. નથી કરવો, નથી કરવો મારે પૂજાનો વિચાર. નું વિચાર કરવા માટે તમે તો છો ને મોટા ભાઈ. અરે, એના દરેક દુઃખ, એના દરેક દર્દનો વિચાર કરવા માટે તમે છો મોટા ભાઈ. પછી મારી શી જરૂર છે? જે તું શું બોલે છે? થાકી ગયો છું મોટા ભાઈ, થાકી ગયો છું તમારા ત્યાગ અને બલિદાનોના બોજથી. કચડાઈ જાઉં છું, રૂંધાઈ જાઉં છું તમારા આટલા બધા ઉપકારોના ભારતી ભાઈ. તમે પૂજાને ચાહતા હતા ને, તો મને કહ્યું કેમ નહીં ભાઈ? મને કહ્યું કેમ નહીં? અરે શું તમે મને એટલો બધો સ્વાર્થી ધારી લીધો છે કે તમારા ભાગની ખુશી પણ મારી જોડીમાં ભરી લો ભાઈ, મારી જોડીમાં. અરે ગાંડા,
મારી તો ખુશી જ તું છે, મારું દરેક કામ, મારું દરેક સપનું એ માત્ર તારી જોડીને ખુશીઓથી ભરી દેવા માટે છે. તો પછી હું તારી ખુશી આડે કેવી રીતે આવું? ભાઈ, ભિક્ષામાં હીરા જવેરાત મળે ને તો એને જે પાત્રમાં નાખે છે એ પાત્રને ભિક્ષા પાત્ર જ કહેવાય. ભાઈ, નથી જોઈતો, નથી જોઈતો મને ભિક્ષામાં મળેલો આ પ્રેમ. હું તમને વિનંતી કરું છું ભાઈ, તમે તમે પૂજાને સ્વીકારી લો ભાઈ, પૂજાને સ્વીકારી લો. અને કુદરતનો પણ એ જ સંકેત છે ભાઈ, એ જ સંકેત છે. જય હવે તારી પત્ની છે. અગ્નિની સાક્ષીએ તમે લોકો ફેરા ફર્યા છો. અને જય, તું તું કઈ માત્ર મારો નાનો ભાઈ નથી. મેં તને મારો દીકરો ગણ્યો છે. હું જો આવો કોઈ વિચાર કરું ને એ પણ મારા માટે પાપ કહેવાય જાય. બસ હા, બસ બહુ થયું હવે. કોઈ મને પૂછે કે મારે શું કરવું છે? હું કોઈ ચીજ વસ્તુ નથી આ કે તમે બંને ભાઈઓ ક્યારના આપલેની રમત રમી રહ્યા છો. હું તો એક સ્ત્રી છું, મારે પણ એક ધડકતું હૃદય છે, લાગણીઓના સહારે જીવતું એક મન છે. તમારા બંનેમાંથી કોઈ એ જાણવાનો પ્રયત્ન કર્યો કે મારી ખરેખર ઈચ્છા શું છે? ના, જે પળે અગ્નિની સાક્ષીએ મેં તમારી સાથે લગ્ન કર્યા, એક ક્ષણ અને ઘડીથી મેં તો સંપૂર્ણપણે તમારો સ્વીકાર કરી લીધો. જે તમે તમારો ધર્મ છો, તમે ભલે મારો સ્વીકાર કરો કે ન કરો, પણ હું તો મન, કર્મ અને વચન બધાથી તમારી પત્ની બની ચૂકી છું. જે હવે તો એ જ મારો ધર્મ છે. જે હવે તો એ જ મારો ધર્મ છે. જે હે ઈશ્વર, તું જ તો એ વાતનો સાક્ષી છે કે જીવનમાં દરેક સમય તે મારા ભાગ્યમાં જે પણ લખ્યું એ મેં હસતા હસતા સ્વીકાર્યું છે. તારા દરેક નિર્ણયને મેં તારો પ્રસાદ સમજીને માથે ચડાવ્યો છે. પણ પ્રભુ, આજે તે મને સાવ જ મૂંઝવી નાખ્યો છે. પ્રેમ સત્ય છે, શિવને સુંદર કોઈ ઉકેલે પ્રેમના અક્ષર. પ્રેમને સૌ કોઈ રહેતા માણી, પ્રેમ એટલે શું લ્યો જાણી.